ગુજરાત સરકાર શિક્ષિત ગુજરાત હોવાના દાવાઓ કરી રહી છે અને ખાસ કરીને દર વર્ષે પ્રવેશોત્સવના તાઇફાઓ કરવા પાછળ ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રહી છે ત્યારે પ્રવેશોત્સવના તાઇફાઓ વચ્ચે ધોરાજીની શાળા નંબર ચૌદની સ્થિતિ કંઈક અલગ છે અહીંયા ભણવા માટે આવતા બાળકો માટે સ્કૂલનું કોઈ અદ્યતન બિલ્ડિંગ નથી પરંતુ અહીં આવતા ભૂલકાઓને કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોમાં ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે અહીંયા શાળાનું સારું કોઈ બિલ્ડિંગ ન હોવાના કારણે બાળકો કરતાં બહારના ઘોંઘાટ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે ગતિશીલ ગુજરાત અને શિક્ષિત ગુજરાત પડેગા ગુજરાતના સરકાર આ સૂત્રો ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે વાત છે ધોરાજી શહેરની અંદરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર ચૌદની કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષક લેવા આવી રહ્યા છે અહીંયા આધુનિક સાધનોથી બાળકોને શિક્ષણ તો આપવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટર ડિજિટલ બોર્ડ અને લેપટોપના માધ્યમથી બાળકોને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ એ શિક્ષણ કોમર્શિયલ દુકાનની અંદર મેળવવા માટે બાળકો મજબૂર બન્યા છે આ સરકારી શાળા નંબર ચૌદ છેલ્લા અંદાજિત છપ્પન વર્ષ જેટલા લાંબા સમયથી કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોની અંદરમાં ચાલી રહી છે અહીંયા ધોરણ એકથી આઠમાં એકસો બાવન જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે આ શાળા એ સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદાહરણ બનેલ છે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવેલ છે પરંતુ અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળે છે શાળા નંબર ચૌદ ઓગણીસો થી શરૂ થઈ અને છેલ્લા છપ્પન વર્ષથી હાલ જ્યાં ચાલે છે તે એક સંસ્થા પાસેથી ભાડે રાખેલ દુકાનમાં ચાલે છે આ શાળામાં બાળકોને અભ્યાસ માટે સરકાર દ્વારા આધુનિક ટેકનિકથી સજ્જ સાધનો આપવામાં આવ્યા છે અહીંયા બાળકોને પ્રોજેક્ટર દ્વારા આધુનિક ઢબથી શિક્ષણ આપવામાં આવે છે અહીંયા શાળાના ક્લાસરૂમમાં ક્યાંય પણ હવા ઉજાસ માટે બારી નથી લોખંડના શટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરવા મજબૂર બને છે અહીં બાળકો માટે શૌચાલય પણ નથી જેથી બાળકો જાહેરમાં શૌચક્રિયા માટે મજબૂર છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલ્દીથી જલ્દી શાળાનું નવું બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે હા મારું નામ બાબરિયા મનવીર કુમાર કાળાભાઈ ચૌદ નંબર પ્રાથમિક શાળાના આચાર્ય હોદ્દો આચાર્ય હું છેલ્લા ચારેક વર્ષથી અહીંયા ફરજ બજાવું છું હવે છેલ્લે છ મહિનાથી આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે અને ચાર નંબર જે સ્કૂલ છે બાજુમાં ત્યાંની આ સ્કૂલની મંજૂરી આવી છે ત્યાં અગિયાર રૂમ મંજૂર થયા છે જે સ્કૂલ પાડવાની પણ મંજૂરી ચાર નંબર જે શાળા છે એને પાડવાની મંજૂરી પણ આવી ગઈ છે પણ જે તે સમયે ધારાસભાની ચૂંટણી હોવાના કારણે આપણે પાડી શક્યા નથી પણ હવે વેલાસર પડે જે ઉપલા અધિકારી કે પદ અધિકારી પાસે હું એવી આશા રાખું છું કે ચાર નંબર સ્કૂલ વેલાસર પડે અને ત્યાં નવું અમારે બિલ્ડિંગ બને એવી આશા ખાસ હું અધિકારી અને પદાધિકારી છે અટાણે તો તમે જુઓ જ છો આ જે છે એ અમારી અગિયાર દુકાનો જે વાળી છે ઓગણીસો બાઠ થી છેલ્લા ચાલીસ વર્ષથી આ સાઠ વર્ષથી આ સ્કૂલ છે એ સટરવાળા મકાન ની અંદર દુકાનોની અંદર ચાલે